સમગ્ર આહીર સમાજ દ્વારા દ્વારકાથી ભાલકા તીર્થ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા ખાતે તારીખ 11-13 સુધી ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજારોહણ સાથે દ્વારકાથી ભાલકા તીર્થ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 1100 કાર તેમજ 3500 બાઇક સહિતના વાહનો આ યાત્રામાં ભાગ લીધો હતો. અમે આજે અમારા આહીર કુળના દેવતા કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીમાં છીએ. અમારા આહીર સમાજે અહીંયા એક વિશાળ વાડી કરી છે અને વાડી કર્યા પછીથી અમારી આહીરાતને આજે અમે બરકરાર કરી રહ્યા છીએ. જગતપતિ હોય તો દ્વારકાધીશ એક જ છે અને એણે મથુરાથી અહીંયા 5000 વર્ષ પહેલાં રાજાધિરાજ તરીકે રાજ્ય સ્થાપન કર્યું. પૂર્ણ લોક કલ્યાણ કરીને જ્યારે એની લીલા પૂરી કરી ત્યારે દેહોત્સવ કરવા માટે એમનો સ્વર્ગવાસ કરવા માટે થઈ અને પોતે સોમનાથ દાદાના સાનિધ્યમાં ભાલકા તીર્થ ગયા. અમે યદુવંશ આજે ધન્યતા અનુભવી છીએ કે આજે અમે દ્વારકાધીશની ધજા ચડાવી કાલે 12 તારીખે સવારે નીકળી મહા રેલી કાઢીને હજારો માણસોની સાથે માત્ર આહીર બિરાદરીની સર્વ સમાજને સાથે રાખી અને અમે પરમ દિવસે ભાલકા તીર્થ પહોંચીશું. ત્યાં સરસ મજાના પ્રવાસન નિગમ ગુજરાત સરકારના અને આહીર બિરાદરીના સહયોગથી ભવ્ય મંદિર થયું છે. ત્યાં સુવર્ણ કળશની સ્થાપના કરીશું, ધજા ચલાવીશું અને સમગ્ર સમાજને સાથે રાખી અમે ભગવાન દ્વારકાધીશના ધર્મને એલાન કરીએ છીએ. આ યજ્ઞમાં આપ પધારો.